णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિ કૃષ્ણ મહારા જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ તેરમું ભગવાન શ્રીહરિયમ કહે છે નિર્મલ મેં દોસ દેખાવત જે હા નિર્મલ મેં દોષ દેખાવત જે હા સાલવસે માયાવી તે સાલવસે માયા વીતે વચન રૂપ મહા કોટ મે સંતા વચન રૂપ મહા કોટ મે સંતા નિસ દે જો ધ્રુજ તરહંતા નિર્માળ એવા સંતોમાં ભક્તોમાં જે દોષ દેખાડે છે તેને સાલ્વ કરતા પણ મોટા માયાવી જાણવા સાચા સંતો તો ભગવાનની આજ્ઞા રૂપી કિલ્લામાં સતત રહ્યા છે આજ્ઞાનો ભંગ ન થાય આવા ભયથી દિવસ અને રાત કંપતા રહે છે ડરતા રહે છે સાચા સાધુ નું લક્ષણ આ છે સાચા સંતનો મહિમા ભગવાન શ્રીહરી કહે છે લાખાજી દરબારની અદભુત વાતો છે શ્રીજી મહારાજ કેટલા રાજી થઈને કેવી નિર્મળ વાતો કરે છે કરોડ કસર ભાંગી જાય ને એવી આ બધી વાતો છે જો સાંભળો હા સુરાતી કે ભરી સંતવરતન અધિકર કે મરન સે ભારી સંત વરતન અધિક રહે ધારી સુરવીર સૈનિકનું મોરચે મરણ થાય છે સતી સ્ત્રીનું સળગતી ચિતામાં મરણ થાય તેના કરતા પણ અધિક અને ભારે વર્તનને સંતો ધરી રહ્યા છે નટના ખેલ કરતા પણ આ વર્તનનો ખેલ અધિક છે ચૌદ લોકમાં ક્યાંય આના જેવો બીજો કોઈ ખેલ નથી સતી સુરન કો સહજ હે દોઘિકા કામ સાધુ બનના કઠિન હે જીવનભર સંગ્રામ જગતમાં ત્રણ વ્યક્તિનું બલિદાન અજોડ અજોડ હોય છે એક સ્ત્રી બીજા સૈનિક અને ત્રીજા સંત એક સ્ત્રીનું કેટલું મોટું બલિદાન હોય છે માતા પિતા પરિવાર બધું છોડી એક દિવસમાં પોતાના પારકા થઈ જાય ને પારકા પોતાના થઈ જાય પતિને આવી રીતે સ્વીકારવો પતિના કુળમાં આવી રીતે સમાઈ જવું આ સ્ત્રીનું બલિદાન નાનું નથી હોતું સંસારી તમામ વ્યક્તિ જો સ્ત્રીને આવી રીતે સન્માનની નજરથી જુએ ને સત્સંગી જીવનમાં પતિવ્રતા ધર્મના પ્રસંગમાં લખ્યું નાવ માન્યા ગુણવતી ભાર્યા ક્યારેય પણ ગુણવતી ભાર્યા પત્ની હોય એનું અપમાન ન કરવું તોછડા શબ્દથી બોલાવી નહીં મારવાની તો વાત જ ક્યાં છે આપણે ત્યાં શાસ્ત્રોમાં સનારી વિશે કેટલું અદ્ભુત લખાયું છે આમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સ્ત્રીનું બલિદાન બહુ મોટું હોય છે કેટલું મોટું બલિદાન માતા પિતા પરિવાર સ્વજનો બધું છોડી એક દિવસમાં પતિ ઈચ્છામાં પતિના કુળમાં બધું સમાવી દેવાનું એટલું જ નહીં પતિવ્રતા નારી તો પતિના પ્રાણાંત બાદ પોતાનો પ્રાણ પણ હોમી દેતી એટલે મહારાજ કહે છે સતી એ સળગતી ચિત્તામાં સળગી જાય છે સુરવીર સૈનિક દેશને ખાતર સમાજને ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી દે છે સૈનિકોનું બલિદાન પણ નાનું નથી હોતું આપણે જાણીએ છીએ આપણે બધા આનંદ કરીએ છીએ મોજ કરીએ છીએ શાંતિથી જીવી શકીએ છીએ નું કારણ કે કોઈક લોકો ઊંઘને હરામ કરી પરિવારને હરામ કરી સતત ચારે બાજુ પહેરો ભરે છે એટલે આજનો આતંકવાદ તમે જાણો છો આજની કરુણ પરિસ્થિતિ તમે જાણો છો દરેક દેશ ઉપર આજે કેવો ભય છે ક્યાંથી કયા અણુ શીરિયાની અંદર કેવા નો પ્રયોગ કર્યો માણસો કેવી રીતે રીબાઈ રીબાઈને મરતા હતા ક્યાં આજે સલામતી છે તેમ છતાં તમે ને હું આજે સલામત જીવન જીવી શકીએ છીએ એનું કારણ સૈનિકનું બલિદાન છે પરિવારને છોડ્યો પુત્રોને છોડ્યા ભર જુવાનીમાં અમે સાધુઓ જેમ ખપી ગયા એમ એવા એવા સૈનિકો દેશને અર્થે જાય છે સૈનિકને હજાર વાર સલામ કરીએ શ્રીજી મહારાજ યાદ કરે છે સૈનિકનું બલિદાન ખૂબ મહાન હોય છે સતી સ્ત્રીનું બલિદાન ઘણું મહાન હોય છે એ બંને કરતા સાધુનું બલિદાન અધિક છે કારણ આ બંનેનું બલિદાન સૈનિકનું બલિદાન દેશ માટે છે પણ એને પોતાના બધા સ્વભાવ નથી છોડ્યા પરિવાર છોડ્યો છે સ્વભાવ નથી છોડ્યા એક સ્ત્રી એક પતિને ખાતર પરિવારને છોડે છે પણ પોતાના સ્વભાવ નથી છોડતી એટલે તો ઝઘડા છે સાધુનું બલિદાન તમે જુઓ એને ઘર તો છોડ્યું ઈચ્છાઓ છોડી દાદા પોતાના વૈભવ વિલાસ છોડી દીધા એટલું નહીં પોતાના સ્વભાવ માત્ર ક્યારેક ક્યારેક પૂજ્ય ગુરુજીની સાથે આપણે રહીએ ને આપણને એમ થાય આ સાધુને નથી જમવાની પડી આ નથી પોતાના દેહની પડી આ સાધુને નથી પોતાને શરીરના સ્વાસ્થ્યની પડી કેવળ ને કેવળ કોઈકનું રૂડું થાય ગુરુજી વારંવાર કથામાં કહે છે મારા શરીરમાં લોહીનું ટીપું રહેશે ને ત્યાં સુધી મારે આ દેહને આ સત્સંગને અર્થે વાપરી નાખવો છે દાદા બલિદાન નાનો કહેવાય આપણે સંતને શું આપ્યું આપણે સંતને માટે શું કર્યું એક નાનો બાળક જાય એટલા જ પ્રેમથી અડધી રાત સુધી એની સાથે બેસી એને સમજાવે એની મૂંઝવણને તાળે એના પ્રશ્નોને સમાવે આપણે અમેરિકામાં જોયું છે દેશમાં પણ જોયું છે સમયા હોય નાની સભા હોય એકલા બેઠા હોય હજારો માણસોની વચ્ચે બેઠા હોય જેના અંતરમાં એક જ ઈચ્છા છે જીવને ભગવાનમાં જોડવાની ભેટો કરાવે ભગવંતનો સંગ કરીએ એવા સંતનો સાધુનું બલિદાન અધિક છે કારણ કે મેં કહ્યું ને સંતનું બલિદાન સર્વસ્વનું છે એમાં કોઈ વસ્તુ સાધુ એવી નથી રાખી જે પોતાની કરીને રાખી બધું જ છોડી દીધું મહારાજ બીજી એક ઉપમા આપે છે નટનો ખેલ નટ હોય ખેલ કરે પણ એનો ખેલ કેટલો હોય દાદા બે કલાકનો ત્રણ કલાકનો ચાર કલાકનો જૂના સમયમાં ભવાયા નટ આવતા ભરતરી ભરત્રિહરીનો ખેલ કરે રાજા હોય પછી બધું છોડીને જતો રહે પણ કેટલી વાર દાદા એ ત્રણ કલાક ચાર કલાક સ્ટેજ ઉપર હોય એટલી વાર આપણે ત્યાં કહેવાય છે ને કે પછી રામાયણ થતી રામાયણમાં રામ ને રાવણ સ્ટેજ ઉપર બે લડતા હોય એક મારી નાખવા તૈયાર થયા હોય સ્ટેજ પડદા પાછળ ભેગા હોય આ ખેલ નથી સાધુનો મૃત્યુ સીધુ નો ખેલ છે એક વાર એને પ્રતિજ્ઞા કરી એકવાર આ ભગવી કંથા ધારણ કરી એકવાર ને તિલાંજલિ આપી ત્યાર પછી મહારાજ કે જેમ વિષ્ટાનો ત્યાગ કરે ફરી વાર ક્યારે ની સામે જોવાની ઈચ્છા ન થાય

એના કરતા પણ આ પૃથ્વી એટલા માટે સ્થિર છે આવા પુણ્યાત્માઓ આ પૃથ્વી ઉપર છે કે પુણ્યાત્માઓના પુણ્યના બળે આ આ પૃથ્વી સ્થિર છે પૃથ્વીનો કાલે પ્રલય થઈ જાય વચનામૃત વર્તાલનું ઓગણીસમું જ્યારે જ્યારે આ પૃથ્વીમાં મનુષ્યનો દેહ જીવ ધારણ કરે છે ત્યારે અવશ્યપણે ભગવાન અથવા ભગવાન જેવા કોઈ એકાંતિક સંત વિચરણ કરતા હોય છે તેનો એ જીવને જ્યારે યોગ થાય ત્યારે એના યોગ્ય કરીને જીવ અત્યંત કલ્યાણને પામે છે મહારાજ શું કહે છે ભવ બ્રહ્મા અને નારદ જેવા પણ આ સંતોના આજ્ઞા વચનનો વર્તનનો ખેલ જોઈને ધ્રુજી ઉઠે છે પ્રકૃતિ પુરુષ અને અક્ષર સુધા સંતોના વર્તનને દેખીને ધન્ય ધન્ય એમ બોલે છે

અધિકન કોઈ ના રે સંતે અધિકન કોઈ મામલા મેરો કેવું સરસ લખ્યું કમલા એટલે લક્ષ્મીજી લક્ષ્મીજી મારી પત્ની છે છતાં પણ ભગવાન એમ કે એના કરતા પણ મને સંત અધિક પ્યારા છે અનેક શાસ્ત્રોમાં તમે જુઓ શ્રીમદ ભાગવત શું રામાયણ શું વચનામૃત શું તે નિર્મળ મનના લોકોને દેખાય છે સાધુનો મહિમા કોને દેખાય જેનું મન નિર્મળ હોય ને એને દેખાય ઘણી આપણે એરપોર્ટ પર જતા હોઈએ વિદેશી પ્રજાના કોઈક માણસો

સમજાય છે વારંવાર અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એવા લોકોને સાધુનો મહિમા સમજાય છે કીડી જેવા જીવનો પણ ક્યારેય દ્રોહ ન કરવો આવી અમારી આજ્ઞા છે છતાં જે ખડ મનુષ્યો વચને કરીને સંતોનો દ્રોહ કરે છે તે તો પાપીઓમાં પણ

કોઈને ઉતરતો દેખાડી દેવો કોઈ સારો માણસોને ખરાબ ચિત્રી દેવો મીડિયાથી માંડી સામાન્ય માણસ સુધી બધા આ જ પ્રવૃત્તિ કરે છે મને ગમે તે જ સારો મને ગમે તે જ સારો મારી હામા હા કરે તે જ સારો મારી રૂચિમાં રૂચિ ભેળવે તે જ સારો આવી વિકૃત માનસિકતા એકવીસમી સદીના માણસને જન્મથી જ મળી છે એટલા માટે સમાજ ચારે બાજુ ખોટી દિશામાં ખેંચાઈ રહ્યો છે તમારે મારે બચવું હશે આ શાસ્ત્રો સાથે રાખીએ જે સારા છે એને સો વાર સલામ પણ જેને સારાપણનું અભિમાન છે અને પોતા સિવાય બધાને જ ખોટા કરે છે બધાનો જ છેદ કાપે છે પોતે સારા છે એવું સાબિત કરવા આખો દિવસ ખોટી વાતો કરે છે નિંદા ટીકા કરે છે એવાથી સાવધાન થવાનો સમય અત્યારે આવી ગયો છે ત્રણ પ્રકારના કુસંગ છે બહારનો કુસંગ એટલે વ્યસની માણસોનો કુસંગ જગતનો કુસંગ અંદરનો કુસંગ એટલે ઇન્દ્રિયો અંતઃકરણનો કુસંગ આપણા મનના ખોટા વિચારો ખોટા સંકલ્પો આ બધું ખોટી ઈચ્છાઓ આ બધું અને ત્રીજો સત્સંગનો કુસંગ આ સત્સંગનો કુસંગ છે ને અતિ ડેન્જર છે વચનામૃત પ્રથમનું સત્તરમું મહારાજે કહ્યું મોટા મોટા સદગુરુ સંતોને બોલાવો અમારે વાત કરવી છે મોટેરા સાધુઓને બોલાવી અને મહારાજે વાત કરી કે આજે કુસંગ રહ્યો છે ને સત્સંગમાં વાતનો કરનારો હલકી વાત કરે છે ને એને નપુંસક જેવો જાણવો અને વાતને સાંભળે એને પણ ઉપવાસ કરવો કેવું લખ્યું મહારાજે એટલે મહારાજ કહે છે હું જે કહું છું તેમાં લગારેક પણ અસત્ય નથી હું સંતોના સોગંધ ખાઈને કહું છું કે મનુષ્ય સંતોના દાસ થઈને વારંવાર તેમની પ્રાર્થના કરવી જોઈએ અરે ગુણાતાનંદ સ્વામી એમ કહે સત્સંગ એટલે શું સાધુ આગળ હાથ જોડવા પૂજ્યપાત ગુરુજી કહે સત્સંગ એટલે શું સાધુના દાસના પણ દાસ થઈને રહેવું સાધુની આગળ આપણે સરળતા જેટલી રાખી શકીએ ને એટલું જ આપણામાં તેજ આવે બળ આવે ઓજ આવે સત્સંગ આવે મહારાજનો રાજીપો આવે શ્રીજી મહારાજ એક વાત કરે છે આજે મહારાજની આ વાત પૂરેપૂરી સાંભળવી છે એટલે હું વિસ્તાર ઓછો કરીશ તમે સમજી શકો એવી બધી વાતો છે સનત સનક સનાતન અને સનંદન આ ચાર કુમારો બાલ સ્વરૂપ હતા જેને આપણે સંકાદિક તરીકે ઓળખીએ છીએ આ ચાર બ્રહ્માજીના પુત્ર કહેવાતા ભગવાન સિવાયની બધી બીજી આશાઓ તેમણે તજી દીધી હતી અને તેઓ એક ચીર વ્રત એટલે કે નેષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત તેને ધારી રહ્યા હતા તેઓ હંમેશા દિગંબર રહેતા તેમને સ્ત્રી પુરુષનું પણ ભાન ન હતું આ સુગ્ન સંકાદિક કાયમ પાંચ વર્ષના જ જણાતા અનંત જન્મોથી સાધના કરનારા આ સંકાદિકો એમણે ક્યારેય પણ શરીરમાં મનમાં ખોટા વિકાર વિચાર ન આવે એટલા માટે એમણે એવું નક્કી કર્યું કે પ્રભુ અમને કાયમ માટે પાંચ વર્ષના દીકરાથી ઉંમર મોટી કરતા જ નહીં માણસનું શરીર વધે છે એની સાથે મારું જ્ઞાન વધે છે પણ જ્ઞાન નહીં અજ્ઞાન પણ વધે છે માનવન ડે છે માનવીને મોટો થયા પછી મળે જ્ઞાની થયા માનવ છે માનવીને એ મોટો થયા પછે આ મોટા એને ધિકાર છે પામી મોટો અધિકાર પામી મોટો અધિકાર જો ન કર્યો ઉપકાર તો અધિકારમાંથી અ ગયો અને પાછળ રહ્યો અધિકાર મોટાય તો લાંછન રૂપ છે મોટાય તો ભગવાનનો અભિશાપ છે મોટાય તો ભગવાને આપેલો દંડ છે જીવનમાં સુખી થવું હોય હોયને ક્યારેય મોટાઈને માગશો નહીં દેશોમાં પ્રભુ જગત મોટાએ મદમચ્છર એ રસ્યા કાઈ હે પ્રભુ ભગવાન પાસે વરદાન માંગ્યું ભક્ત ગ્રંથમાં સાંભળીએ છીએ હે પ્રભુ આ દુનિયાની કોઈ મોટાઈ ન આપતા તમારે મોટા આપ્યો હોય ને તો પ્રભુ તમારી રાજીપાની મોટા આપજો તમારો મોટો રાજીપો મળે ને એવી પાત્રતા આપજો સાચો ભગવાનનો ભક્ત ક્યારે આ દુનિયાની મોટાઈ ઈચ્છે જ નહીં

બધા લોકમાં દિવ્ય ગતિ છે સતત તપ કરે છે અખંડ બ્રહ્મચરીનું પાલન કરે છે ભગવાનનું ભજન કરે છે કથા બહુ સમજવા જેવી છે એકવાર એક દિવસ તેઓ ભગવાન નારાયણના દર્શન કરવા માટે વૈકુંઠ લોકમાં પહોંચ્યા તેમના મનમાં દર્શન માટેનો તીવ્ર વેગ હતો ભગવાન સંબંધી ઘણી અભિલાષાઓ હતી તેમને જગતના કોઈ અષ્ટ આવરણ પણ રોકી શકતા નહીં આવી સ્થિતિને તેઓ પામ્યા હતા આલોકમાં અને તેથી બહાર અલોકમાં પણ તેમની સ્વતંત્ર ગતિ હતી ગમે ત્યાં જઈ શકે આવા સમર્થ હતા દેવતાઓ અને ઋષિઓ સહુ તેમને ચાહતા અને આદરમાન આપતા ભગવાન પણ જેમને નિત્ય ચાહતા આવા તે શકાદિકોને વૈકુંઠના પાર્ષદ જય તથા વિજયે રોક્યા મહારાજ જે કથા કરી છે ટૂંકમામાં કથા લખી છે વાત વચનામૃતમાં પણ આવે છે શ્રીમદ ભાગવતમાં વિસ્તારથી આવે છે ભગવાન નારાયણના દર્શન કરવા માટે વૈકુંઠના દરવાજે પહોંચે છે ભગવાનના દરવાણી બે પાર્ષદો જય અને વિજય દરવાજે ઊભા છે હસવા લાગ્યા કપડા વિનાના નાના દીકરાઓને જોઈ અપશબ્દો બોલ્યા ગમે તેવા વચનો કહ્યા હે કોણ છો શનકાદિકો છતાં ધીરજ રાખીને ઉભા છે વિનંતી કરે છે અમારે ભગવાન નારાયણના દર્શન કરવા છે અમને અનુમતિ આપો આપ ભગવાનના પાર્ષદ છો સાધુની સરળતા જોઈ ઘણી વાર સીધા માણસની સરળતા દુષ્ટની દુષ્ટતા વધારી દે છે આ લોકો વધારે ઉદ્દંગ બન્યા ઠઠા મસ્કરી કરવા લાગ્યા તમે કેમાં તેવા કપડા વગરના આવા હાલી નીકળ્યા છો બાકી ડાયો માણસ તો એમ વિચારે ને વૈકુંઠના દરવાજે ઉભેલો માણસ એટલું તો વિચારે ને આ નાનો છોકરો છે વૈકુંઠના દરવાજા સુધી પહોંચી ગયો માં ત્યાં નાનો ન હોઈ શકે એટલું તો વિચારે વિચારે નાના માણસનું અપમાન કર્યું બોલો પણ ખબર નથી આ નાના નથી શંકાદી કોઈ આજીજી કરી અપશબ્દો કહ્યા અનાદર કર્યો અપમાન કર્યું સનકાદિકો થી ક્રોધ આવ્યો ક્રોધ પ્રગટ થયો અને કયું છે ભગવાનના દરવાજે ઉભા રહેવાની તમારી લાયકાત નથી અમે સાપ આપીએ છીએ તમે બંને જાઓ પૃથ્વી ઉપર અસુરના દેહને પામો અને મહા ને પામશો કાર મચી ગયો બંને રડવા લાગ્યા પગમાં પડી ગયા આજીજી કરવા લાગ્યા ભગવાન દોડીને બહાર આવ્યા ઇન્સાન છોટા લગેદી છે જે દિવસે માણસને માણસ નાનો લાગે ને તે દિવસે સમજો આ મોટાઇ નહી આ વિનાશ રસ્તો છે એના માટે મેં ગઈકાલે જ એક પ્રસંગ વાંચ્યો હમણાં સુરતમાં નરેન્દ્રભાઈ મોદી કિરણ હોસ્પિટલનું ઓપનિંગ કરવા ગયા કેટલી મોટી ને કેટલી ભવ્ય પાટીદારોએ બનાવેલી હોસ્પિટલ જેમાં આપણા સત્સંગી ભક્તો પણ ઇન્વોલ્વ છે જે વડતાલમાં હમણાં હોસ્પિટલ થઈ રહી છે પૂજ્યપાદ ગુરુજીના માર્ગદર્શન હેઠળ વડતાલના આચાર્ય મહારાષ્ટ્રના આશીર્વાદથી બહુ ભવ્ય વડતાલમાં હોસ્પિટલનું કામ શરૂ થવાનું છે એ કિરણ હોસ્પિટલ જે સુરતની છે એના જ અમુક ટ્રસ્ટીઓ આ વડતાલની હોસ્પિટલમાં પણ કાર્યાન્વિત છે એનું ઓપનિંગ કરવા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન જાય દાદા એનો કેટલો બધો પ્રોટોકોલ હોય વડાપ્રધાનનો કેટલો બધો પ્રોટોકોલ અને એ પ્રોટોકોલ વચ્ચે એક નાની દીકરી દોડતી દોડતી મળવા આવે અને માણસોને રોકે નરેન્દ્રભાઈ ગાડીમાં બેસી ગયા છે અને મોદીજી નીચે ઉતરી એક નાની વ્યક્તિને પણ એટલા પ્રેમથી મળે આપણને એમ થાય આવા વડાપ્રધાન જ્યાં હોય ને दादा अपन लागे हाँ नानी घटना न जिस जगह से इंसान छोटा लगे उस बुलंदी पे जाना नहीं चाहिए और जिस दिए में तेल हो खेरात का उसे जलाना नहीं चाहिए धर्मादा नु अन्न मानस नो विनाश करना रुचे अने मोटाई मिला पछी अधिकार मिला पछी ભૂલી જાય કે અધિકાર મને કેમ મેળો છે સેવા માટે મેળો છે આ ભાવના ભૂલી જાય નાજીરની આ ગઝલ એમાં મોટાઈ કેટલી કેટલી જગ્યાએ નુકસાન રૂપ છે એવા સરસ મજાના ઉદાહરણ એ પાછી એક એક થી ચડિયાતા ઉદાહરણો દાદા હા દરેક જગ્યાએ ચાવી મળે ગુનાઓની થયા ઉપનિષદો એટલા માટે કહે છે પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્યેન પુરુષો મહાન વિદ્વાન થવા છતાં પણ હંમેશા બાળક ભાવથી જીવતા કેવા ભાવથી દાદા કેવા ભાવથી બાળક ભાવથી જેનું શરીર વૃદ્ધ થાય પણ જેનો સ્વભાવ બાળક જેવો હોય ને દાદા એ માણસ આ દુનિયામાં હંમેશા વંદનીય છે હંમેશા આપણે ત્યાં નિર્માની પણાની કેવી સરસ મજાની વાત કરી તૃણાદપી ચેન આ દુનિયામાં કોમળમાં કોમળ વસ્તુ હોય તો ઘાસ પણ ભગવાનનો ભક્ત અને સંત કેવો હોય તૃણાદપી ચેન ઘાસ કરતા પણ કોમળ હોય તરો રિવ સહિષ્ણુ આ દુનિયામાં વધારે વધારે સહન કરનારું કોણ ઝાડ તરુ તડકો સહન કરે વરસાદ સહન કરે ઠંડી સહન કરે બધું વધારે વધારે સહન કોણ કરે દાદા ઝાડ કરે છે તૃણાદપી સુની છે ઘાસ કરતા પણ જેનું જીવન વધારે કોમળ છે વૃક્ષ કરતા પણ વિશેષ જેનું જીવન સહિષ્ણુ છે અમાનીના માન માગતો નથી માન તો નિત્યમ બીજાને માન આપનારો છે એવો વ્યક્તિ કીર્તનીયો સદા સદાહરિહ એવો જે સંત અને ભક્ત છે એ ભગવાનની ભક્તિ કરવાનો અધિકારી છે ભગવાનના ગુણ ગાન ગાવાનો અધિકારી છે ઘાસ કરતા કોમળ છે વૃક્ષ કરતા સહિષ્ણુ છે માન માગતો નથી દરેકને માન આપે છે આવો સંત કે ભક્ત એ ભગવાનના ગુણ ગાવાને લાયક છે પૂછીએ આપણી જાતને શું આપણે તમે કે હું હજી ગુણ ગાન કરવાને લાયક થયા છીએ વૈકુંઠના દરવાજે ઉભેલા જય અને વિજય ત્યાં સુધી પહોંચ્યા છે ભગવાને દરવાણીની સેવા આપી છે કેટલા જન્મના પુણ્ય હશે કરોડો જન્મના હશે ને આટલું મોટું પુણ્ય કર્યું છતાં પણ ભૂલી ગયા અભિમાન આવી ગયું સાધુ નું અપમાન કર્યું અનાદર કર્યો અપશબ્દો કયા અને કોઈ સાપ આપ્યો સાંભળજો મહારાજ આ વાત અનેક વાર કરતા સાગરમાં પણ અનેક વાર છે એનો સાર શું છે ક્યારેય પણ સંત કે ભક્તનો દ્રોહ ન કરીએ ત્યારે ઋષિઓએ તેને સાપ આપ્યો હે પાપીઓ તમારો આ વૈકુંઠ ધામમાંથી પતન થાય તે સાંભળીને ભગવાન નારાયણ તરત દોડીને આવ્યા તેમણે સંકાદિકોને પોતાને કંઠે લગાવ્યા તે સમયે જય વિજય પાર્સુદે ખૂબ વિનંતી કરી ભગવાને તો સાંભળ્યું જ નહીં અને આવીને તેની સામે પણ જોયું નહીં તેમના તરફ તો પીઠ કરીને ઊભા રહ્યા તે બંને ત્યારે બહુ રડવા લાગ્યા એટલે ભક્તવત્સલ દીનબંધુ દયાળુ ભગવાને કૃપા કરીને તેમને કહ્યું હું સદા संतो ने आधीन छो मैं सदा संत के अधीन संत अपराध छीना संत को द्रोह करत हे जेहे मेरे कंठ को छेदत तेहि मेरे कंठ को छेदत तेह હું સદા સંતોને આધીન છું કોઈ સંતોનો અપરાધ કરે તો હું એને એક પળ સહન કરું નહીં જે સંતોનો દ્રોહ કરે છે તે તો મારું ગળું કાપી રહ્યા છે સંતોના દ્રોહીનું મુખ કરોડો કલ્પ જાય તો પણ હું ક્યારેય જોતો નથી કદાચ મારો હાથ જો સંતોનો દ્રોહ કરે તો હું તેને તરત કાપી નાખું લક્ષ્મીજી મને સૌથી વધારે પ્રિય છે પણ સંતો તો મને લક્ષ્મી કરતા પણ વધારે પ્રિય છે સંતો મારું હૃદય છે કંઠ છે નેત્ર છે આવી રીતે હું સંતોને પ્રાણ પ્યારા કરીને રાખું છું કદાચ કોઈ મારો કરોડ ગણો અપરાધ કરે તો પણ હું તેનાથી દુખ માનતો નથી તે મનુષ્ય જો અપરાધનું પ્રાયશ્ચિત કરે તો હું તેને ચાહું છું સ્વીકારી લઉં છું કેટલા બધા શાસ્ત્રોમાં વાત છે ભગવાનનો અપરાધ કરે એને ભગવાન માફ કરે છે સાધુનો અપરાધ કરે ભગવાન માફ નથી કરતા બે ઘટના તમને આજે કહીશ ટૂંકમાં જીવાખાચર અલૈયા ખાચર બંને ભગવાનના ભક્ત હતા બંને ભગવાનના ખૂબ રાજીપાના પાત્ર હતા પરંતુ અભિમાની હતા રાજીપાને પચાવી ન શક્યા અહંકારને લીધે જીવાખાચરે શું કર્યું દાદા ખાચરનું અહિત કરવા ગયા ન થયું અને ત્યારે શ્રીજી મહારાજનું ગળું કાપી નાખવા મારી નાખવા સુધીનું ષડયંત્ર કર્યું જીવા ખાચરે મહારાજને મારી નાખવાનું ષડયંત્ર કર્યું બીજી બાજુ અલૈયા ખાચર એણે મુક્તાનંદ સ્વામીને મારી નાખવા સુધીનો ક્રોધ અભિમાને કરીને કર્યો આ બંને વાત સત્સંગની પ્રસિદ્ધ છે પણ ઘટના કેવી ઘટી સાંભળો જીવા ખાચરે શ્રીજી મહારાજને મારી નાખવાનું કાવતરું કર્યું પછી તો દર્શન કરવા આવતા જ બંધ થઈ ગયા વર્ષો વીત્યા એનો અંતકાળ આવ્યો શ્રીજી મહારાજે એને માફ કરી દીધું સામે ચાલીને શ્રીજી મહારાજ જીવા ખાચરને દર્શન આપવા ગયા પોતાનો દ્રોહ કર્યો એને માફ કર્યો પણ પોતાના પ્રાણ પ્યારા સાધુ મુક્તાનંદ સ્વામી એનો દ્રોહ કર્યો અલૈયા ખાચરે શ્રીજી મહારાજે ધામમાં જતા સુધી અલૈયા ખાચરને માફ ન કર્યું કહે છે મહારાજ કરોડ ઘણો મારો અપરાધ કરે એને હું માફ કરી દઉં છું પણ સંતોના દ્રોહીનું સંતોના દ્રોહીને હું ક્યારેય ચાહતો નથી ક્યારેય સ્વીકારતો નથી સંતો જ્યારે તે અપરાધને માફ કરે ક્ષમા આપે ત્યારે તે માફ થાય છે સંતોએ માફી આપ્યા સિવાય કે મારા સંતોના દ્રોહીનું પાપ ક્યારેય ટળતું નથી કરવા જેવું આટલું જ છે થાય તો ભગવાન ભગવાનના સંત ભગવાનના ભક્તને રાજી કરીએ કદાચ ન થઈ શકે તો અપરાધ તો ન જ કરીએ એનો દ્રોહ તો ન જ કરીએ અભાવ અવગુણને દ્રોહ એનું વિષ ચક્ર એવું ચાલે છે અત્યારે એવું ચાલે છે એમાંથી આપણે બહાર નીકળી જઈએ આપણા લોયાધામ પરિવાર આટલો દિવ્ય છે ને આ મંદિરના ખૂણે ખૂણે આ કથા વાર્તા જે કોઈ સાંભળે છે ઘર મને એક બે ભક્તો કહેતા હતા સ્વામી અમે કથા સાંભળીએ છીએ ને અમારા દીકરાના સ્વભાવો બદલી ગયા સ્વામી અમારા ઘરવાળા બહેનો એના જીવન આખા જુદા થઈ ગયા હરિભક્તો જે વાત કરતા હતા ને એના પોતાના ઘરની ત્યારે આપણને થયા બધાનું કારણ હોય ને તો આપણી સાથે મહારાજ અને ગુરુજી છે તમે આ કથા સાંભળો છો ડાયરીમાં લખો છો કાગળમાં નહીં કાળજામાં લખો છો તમે જીવનમાં ઉતારો છો એટલા માટે તમારા જીવનમાં પરિવર્તન દેખાય છે વાત ને દાદા મેં હમણાં ઘણા બધા લોકોને મને આવું શાસ્ત્રનું વાંચન થોડું ગમે સારી વાત નવી વાત વિચારમય વાત વધારે ગમે એક દાદા મેં વાત મોકલી હતી હમણાં એમાં બહુ હરિભક્તોના રિપ્લાય આવ્યા એમાં એક વાત એવી હતી ખુદકો ગલત ભી ખુદકો ગલત ભી સહી આદમી હિ સમજ સકતા હૈ સમજાણી વાત ખુદકો ગલત ભી સહી આદમી હિ સમજ સકતા હૈ પોતાની ભૂલ શોધવીને એના માટે પણ આપણે સાચા હોય તો જ શોધી શકીએ નાની વાત બહુ સમજવા જેવી છે બહુ સમજવા જેવી છે ઉપનિષદોનો સાર છે આમાં ઇતિહાસ ગ્રંથોનો સાર આમાં સમાયેલો છે ખુદકો ગલત ભી સહી આદમી હી સમજ શકતા હૈ જ્યારે માણસને પોતાની ભૂલ દેખાવા લાગે ને ત્યારે ત્યારેની ઉત્ક્રાંતિ શરૂ થઈ જાય અને જ્યારે માણસને બીજાની ભૂલ દેખાવા લાગે ને ત્યારે ત્યારેનું પતન શરૂ થઈ જાય બસ છોડો પરથી ખસમાં વસ એટલું જ બસ ખરેખર કરવા જેવું છે આ પ્રયોગ એટલો બધો ચમત્કારી પ્રયોગ છે તમારા આત્મા માટે તમારા હેલ્થ માટે તમારા મન માટે બધી રીતે તમને પ્રફુલ્લિત પ્રસન્ન અને પરિપૂર્ણ કરી દે એવું કામ છે આમાં મહારાજની વાતો વાંચવી છે ને આપણે એટલે બહુ વિસ્તાર નથી કરતો શ્રીજી મહારાજ શું કહે છે કાળરૂપ એવું શંકરનું ત્રિશુળ અને ઇન્દ્રનું વજ્ર શંકરના ત્રિશૂળથી ત્રિલોકીનો નાશ થાય આટલું ભયંકર છે ઇન્દ્રનું વજ્ર કેવું ખતરનાક છે તો પણ મને તેનો ડર નથી લાગતો પણ સંતોનો દ્રોહ થોડો એવો પણ થઈ જાય તો મને તેનો કરોડ ગણો વધારે ડર લાગે છે ભવ અને બ્રહ્મા જેવા પણ સંતોના દ્રોહ થી ડરતા સંતોના ગુણોમાં મુખ્ય ગુણ એક મહાન છે તેઓ મારા સિવાય અન્ય કોઈમાં સ્નેહ રાખતા નથી સાધુનો મુખ્ય ગુણ કયો છે દાદા પછી એ જાહેરમાં ચીઠી સભામાં વાત કરે કે અમારો ભત્રીજો છે બહુ ગરીબ છે એના માટે થોડો ફાળો કરવાનો છે એ સંતની વાત અહીંયા નથી બહુ ધ્યાનથી સાંભળજો હા આપણે કોઈ નિંદા ટીકા નહીં પણ શાસ્ત્ર છે એટલે સત્યને સમજવું જરૂરી છે દૂધ દૂધ છે ને પાણી પાણી છે આ વિવેક તો હોવો જ જોઈએ ખોળ ને ગોળ એક કરવા જશો તો મરી જશો ઇમોશનલ બ્લેકમેલિંગ અત્યારે પુષ્કળ ચાલી રહ્યું છે દયાની વાત કરી અને પોતાની જાત ઉપર દયા કરાવવાની વાત મહિમાની વાત કરી પોતાનો મહિમા સમજાવવાની ફિટ કરી દેવાની વાત જે ચાલી રહી છે એનાથી સાવધાન થઈએ સમજો અંગ્રેજીમાં સંતોના ગુણોમાં મુખ્ય ગુણ એક મહાન એ છે કે તેઓ મારા સિવાય અન્ય કોઈમાં સ્નેહ રાખતા નથી તે સ્નેહમાં ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિ એક કરતા એક કરોડ ગણા રહે છે જુઓ ન હોય તો તેમાં બીજો ગુણ આવતો નથી આજે તો ઘણા સાધુ વાત કરે અમે સ્વામિનારાયણના ત્યાગી છીએ ઘડિયાળ પહેરી હોય સોનાના ગ્લેડ વાળી સોનેરી ઘડિયાળ વીટી પહેરી હોય શેણ છાંટું હોય દાદા મોબાઈલ રાખ્યો હોય પચાસ હજાર નો વાળ સરસ મજાના મોટા કર્યા તેલબેલ નાખી અને વાત શું કરે અમે તો અમે સ્વામિનારાયણના ત્યાગી છીએ એક સ્વામિનારાયણ સિવાય એને બધું જ રાખ્યું હોય ત્યાગ કોનો કર્યો હોય પૂરેપૂરો જો ભગવાનમાં હેત ન હોય તો તેમાં બીજો એક ગુણ આવતો નથી

વાત ન થાય એવા એવા નંગો પડ્યા છે આ તો આપણે ભાગ્યશાળી છે કે આપણને એવા પવિત્ર સાચા વર્તનયુક્ત ભગવાનમાં જોડે એવા સાધુઓ મળ્યા છે આવા સંતોના ચરણની રજને હું અને લક્ષ્મીજી બંને માથે ચડાવીએ છીએ જય અને વિજય ઘણા માની હતા તેમણે તે સમયે બંને હાથ જોડ્યા અને સંકાદિકોના ચરણોને પોતાના મસ્તકે ધર્યા તેમજ બચાવો બચાવો એમ વારંવાર મુખથી બોલ્યા તે બંનેનું માન અત્યંત ઉતરી ગયું એમ જાણીને શંકાદિક ઋષિઓ પણ બોલ્યા હે હરે આપ સંતોના રક્ષક છો આ બંનેનો તમે ઉદ્ધાર કરો આવી રીતે શંકાદિકો પાસે માફી માંગી સંકાદિકોએ જ્યારે માફ કરી દીધું ત્યારે હવે ભગવાન બોલ્યા ત્યારે ભગવાને ઋષિઓને કહ્યું હે સનકાદિકો આ જય અને વિજયે તમારી પાસે આવીને માથા નમાવ્યા છે તેથી હું કહું છું આ બંને જણ ત્રણ જન્મ સુધી અસુર થશે તેઓ ત્રણ જન્મે મારી સાથે યુદ્ધ કરીને ફરીવાર લોકને પામશે તમારા અનુગ્રહ રૂપ પ્રતાપથી વૈકુંઠને પામશે તે સિવાય ક્યારે તેઓ પાપથી છૂટત નહીં આવી રીતે મહારાજે પાર્સદ ડુંગરજી અને અલૈયા ખાચર ને વાત કરી કોઈ સંત નાના હોય તો પણ તેના દાસ થઈને રહેવું કોઈ સંત નાના હોય તો પણ તેના દાસ થઈને રહેવું સંતના દ્રોહરૂપ નાનો એવો અગ્નિ પણ આખા બ્રહ્માંડને એક પળવારમાં બાળી દે છે શ્રી શ્રીહરિએ કહ્યું કોઈ ગુણનું અભિમાન સંત આગળ રાખવું નહીં અભિમાની માણસના ઉપર તો અમારે હંમેશા અરૂચિ રહે છે અભિમાન વિશે તો જેટલું બોલીએ ને ઓછું પડે રાવણ ખલાસ થઈ ગયો અભિમાનને લીધે દુર્યોધન ખલાસ થઈ ગયો અભિમાનને લીધે ઇતિહાસોના પાનાના પાના ભર્યા છે અભિમાનના ઉદાહરણોથી માણસ જન્મથી લઈ મૃત્યુ સુધી અભિમાનમાં ને અભિમાનમાં જ જીવે છે એ જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રહેવું માટે નિર્માની બનો તમારા માતા પિતાની આગળ તમે ઝૂકી નથી શકતા સમજો તમારામાં અભિમાન પડ્યું છે પત્ની પતિ આગળ વિનમ્ર નથી બની શકતી સમજો અભિમાન પડ્યું છે માન્ય ઓળખવાની આ બધી પ્રેક્ટિકલ જગ્યાઓ છે તમે સંતો આગળ આવીને દંડવત નથી કરી શકતા સમજો તમારામાં અભિમાન પડ્યું છે તમને ભક્ત મળે તમારું હૃદય અને હાથ ઝૂકી નથી જતા સમજો તમારામાં અભિમાન પડ્યું છે અભિમાન એટલું ખતરનાક છે દાદા એટલું ખતરનાક વૈકુંઠના દરવાજે ઉભેલા નડતું હોય ત્યાંથી નીચે નાખતું હોય તો આપણી કોઈ ઓકાતમાં માટે આપણે સાવધાન ચેતતા નર સદા સુખી એટલું ગુજરાતીનું બહુ સરસ ભજન છે ગર્વકીઓ સોય નર હાર્યો શિયા રામજીસે ગર્વકીયો સોયનર સરસ ભજન બહુ સરસ ભજન છે જૂનું સંતવાણીનું માટે ગર્વ કરવા કરતા વિવેક આપણા દેશમાં દાદા વાતે વાતે માણસ ગુસ્સામાં આવી જાય ક્રોધ કરે લડી પડે ઝઘડી પડે એકાબીજા પર આક્ષેપ નાખી દે આ દેશની એક બહુ મોટી નોંધવા જેવી વાત મે અને નિષ્કામ સ્વામી ઘણી વાર ચર્ચા કરી ઘણી વાર ઘણી વાર દાદા આ દેશની બહુ મોટી નોંધવા જેવી વાત છે કઈ વાત છે આ દેશને વિનમ્રતા અને વિવેક ગળથુથીમાં મળ્યો છે કઈ વસ્તુ વિનમ્રતા અને વિવેક તમે આમ રોડ પર જતા હો સામેથી કોઈ માણસ આવે એરપોર્ટ પર આપણે ચાલતા હોય હજારો લાખો માણસ હોય પણ એકા બીજા જોઈને એકા બીજા હટી જ જાય ઓટોમેટિક અને આપણે ઇન્ડિયામાં ભટકાય અને પાછો કે આંધળો છે દેખાતો નથી બોલો સોરી જેવો તો શબ્દ ત્યાં છે જ નહીં થેન્ક યુ જેવો તો શબ્દ ત્યાં છે જ નહીં આ લોકો આખો દિવસ થેન્ક યુ સોરી થેન્ક યુ સોરી આ લોકોની ગળથુથીમાં વિનમ્રતા આપણે દવાખાને જઈએ ડોક્ટર ઓલવેઝ ઊભા હોય સ્ટેન્ડિંગ તમે સ્ટોરમાં જાઓ તો સ્ટોર ના માણસો ઉભા હોય આપણે ઇન્ડિયામાં તો તાતિયા લાંબા કરી હાથમાં નાસ્તાની ખાતા હોય કોક આવે શું લેવું છે એવી રીતે વાત કરે ને જાણે જોયો છે ને ઇન્ડિયાના સ્ટોર દાદા હે આ બોલો આ દેશને વિનમ્રતા ગળતુતીમાં અને વિવેક ગળતુતીમાં મળ્યો છે એટલે આ દેશમાં તમને શાંતિ એટલા દેશમાં તમને વ્યવસ્થા એટલે આ દેશમાં તમને સ્વચ્છતા કાયદાનું પાલન આ બધું જોવા મળે છે આપણા દેશની ગળતુતીમાં અભિમાન બહુ ખતરનાક આવી ગયું હોય કશું નહીં દાદા પેલા બાપુના ઘર જેવું બાપુના ઘરમાં છે ને શાકભાજી ન પડ્યું હોય પણ બાપુનો રોપ જે હોય ને દાદા બાપુ સિવાય જો કોઈ બોલાવે મારી નાખે કાપી નાખે બાપુ કેવા પડે કેમ છો બાપુ તો બાપુ અડધા અડધા થઈ જાય હા ખાવાનું તેલ ખૂટી ગયું હોય બાપુ અડધા અડધા થઈ જાય ચટણી ટૂંકાતા હોય આવું છે બધું અભિમાન જે આપણા દેશમાં કેવી રીતે આવ્યું ક્યાંથી આવ્યું એ ખબર નથી પડતી એનું મૂળ શોધવું ઘરું છે પણ બહુ વધારે પડતું આપણી પ્રજામાં આપણી જનતામાં જ્યાં જ્યાં આવ્યું જે જે સમાજમાં આવ્યું સમાજો ખલાસ થઈ ગયા શ્રીજી મહારાજ જો કે બહુ સત્સંગનું ઘડતર કર્યું એટલે સત્સંગમાં આજે નમ્રતા દેખાય સત્સંગ સિવાયના તમે ભારતીય માણસોને મળતા હશો તમને દેખાતું હશે આજે અમે એક જગ્યાએ ગયા બોલો દવાખાને અશ્વિન ભગત તમારી જોડે હતા કશું લેવા દેવા વગર એક પંચોતેર વર્ષના ભાઈ એટલો બધો વટ મારતા હતા ખરેખર આપણને તમારી ઉંમર થઈ લીંબોળી પણ પાકે ને પછી ગળી થઈ જાય કડવી લીંબોળી પણ પાક્યા પછી મીઠી બની જાય વર્ષનો ડોસો એટલો બધો રોપ મારે મારી સંતો આગળ કહી દેજો ના હું બેહે બેહારી દેજો મેં કહેવું ભાઈ તો બેસવાનું અમે સાધુ એટલે બોલી શું આગળ પણ દેખાય આવે છલકાતોય અભિમાન છલકાતું અભિમાન હવે આવું અભિમાન રાખે એનો ઘર પરિવાર સંસાર વ્યવહાર ટકે ખરો એની જોડે કોઈ સંબંધ રાખે ખરા પ્રોબ્લેમ ત્યાં છે સમજો છો ને યાદ નથી કરતો અમે શું કહીએ તમે થોડા સુધરો બરાબર સ્મૂથ થાવ તો બધું બધા યાદ કરશે જીવનના પ્રશ્નો માણસે પોતે ઉભા કર્યા છે મેં કીધું ને દરેક દુઃખના મૂળમાં બે વસ્તુ છે કા અહંકાર અને ક્યાંસકતી કોઈ પણ પ્રશ્ના ઊંડા 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 તમે ઉતરશો આ બે સિવાય ત્રીજું તત્વ તમને નહીં મળે શાસ્ત્ર પ્રમાણે પણ આજ છે માયાનું સ્વરૂપ અહમ અને મમત્વ માયા છે માયા છે ત્યાં ઝઘડો છે જ્યાં મહારાજ છે ત્યાં શાંતિ છે ભગવાન હોય ત્યાં અહમ ન હોય મમત્વ ન હોય આપણા લોયાધામમાં તમે જુઓ કોઈનું નામ બોલાય ન બોલાય યજમાન હોય નામ ન બોલાય કોઈને અહંકાર નથી કોઈને મમત્વ નથી બરાબર બધા મહારાજ મારા ગુરુજી મારા પરિવાર મારો એટલા માટે માયાનું સ્વરૂપ જ અહમ અને મમત્વ છે અહમ એટલે અહંકાર મમત્વ એટલે આસક્તિ આ બે જ તત્વ આખી દુનિયાના બધા ઝઘડાના કારણ છે એટલા માટે આ બંને તત્વોથી આપણે બચી શકીએ એટલા માટે વારંવાર વાત આવે છે દાસ થઈએ આ સત્સંગમાં આપણે વિનમ્ર થઈએ કેટલી સરસ ગુરુજી વાત કરી ગરીબ થઈએ ગરજુ થઈએ તત્વ ખૂટી પડ્યા છે ખોટ પડી છે દુકાળ પડ્યો છે કેટલી અદભુત મહારાજે વાત કરી જુઓ અભિમાની માણસ ઉપર તો અમારે હંમેશા અરુચિ રહે છે જેનું ચિત્ત સરળ હોય અને સરળતા અનંત સદગુણોનું મૂળ છે જેનું ચિત્ત સરળ હોય તો તે સરળતા અનંત સદગુણોનું મૂળ છે ગુરુજી વાત કરી હતી અભિમાન એક એવો દોષ છે જો કે વચનામૃતમાં આવે છે દેહાભિમાન એક એવો દોષ છે કે એક દોષને લીધે બધા દોષ આવે છે દેહાભિમાન એક જ એવો દોષ છે એક દોષ બધા દોષને બોલાવે અને દાસ પણ એક એવો ગુણ છે એક ગુણ બીજા બધા દાસ થવું આટલું શીખવું બસ મેરુ જેવા ગુણ હોય તો પણ જો ચિત્તની સરળતા ન હોય તો તે ગુણ તેમાં ટકતા નથી મેરુ પર્વત જેવા ગુણ હોય તો પણ જો ચિત્તની સરળતા ન હોય તો તે ગુણ તેમાં ટકતા નથી મોટા મોટા રાજાઓ હોય તો પણ જે પોતાથી સરકારનો રાજાનો પ્રોટોકોલ હોય હમણાં એક વાત બહુ વાયરલ થઈ હતી તમે કદાચ જોઈ કે વાંચી કે સાંભળી પણ હશે નરેન્દ્રભાઈ મોદી છ વર્ષ પહેલા ગુજરાતના સેમ હતા રાજનાથ સિંહ નીતિનભાઈ ગડકરી આ બધા કેટલા વિનમ્રપણે વિનમ્ર વર્ષ પહેલાના મોદી એક દાસ ભાવે પેલા બેઠા હોય એની સામે ઊભા આજી વાત કરતા હોય વિનમ્ર વાત કરતા હોય દાસપણે રહેતા હોય આવા ફોટા છ વર્ષ પહેલાના અને આજના મોદી સાહેબ બેઠા હોય પેલા પણ સરકારના કેવા સરસ પ્રોટોકોલ હોય છે અને બધા પ્રોટોકોલ ને ફોલો થાય છે માન આપે છે એટલા માટે શ્રીજી મહારાજ કહે છે એની કીર્તિ દિવસે દિવસે વધે છે જે અભિમાન થી એકાબીજાને ઝૂકી નથી શકતો સ્વીકારી નથી કરી શકતો મહારાજ કહે ત્યાં તો બધું ખોઈ બેસે છે વિનાશ સિવાયના એના હાથમાં કશું આવતું નથી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂરમાં શ્રી હરિનું આજ્ઞા વચન અને સંતોનું મહત્વ કહ્યું ये नामे तरंग येनमेत्येर्मोत्तरङ्गसमाप्तथयो बुलुघनस्यां महाराजनीजय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे